वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले। एक बार जो मैंने कमिटमेंट कर दी तो फिर मैं अपने आप की भी नहीं सुनता। भाई सलमान खान की मूवी नो डायलॉग तो बद्दा ने खबर छे, पर बड़े दिल वाले नी आपड़ी आज नी कैटेगरी એટલે કે આઠ કેટેગરી ના નોમિની શંકર ભાઈ નું પણ કઈક આવું જ માનવું છે, એ પણ થિયેટર પ્રત્યે। શંકર ભાઈ લોઅર મિડલ ક્લાસ થી બિલોંગ કરતી એક એવી વ્યક્તિ કે જેમણે આખી જિંદગી નાના મોટા કામ કરી અને જે આજે એક રિક્ષા ડ્રાઈવર છે, પણ યુ નો એમનું યુનિક પેશન શું છે? થિયેટર। અનફોર્ચ્યુનેટલી થિયેટરમાં કામ કરતા કરતા શંકરભાઈને નથી તો એટલા જોરદાર પૈસા મળ્યા કે નથી તો એવી જોરદાર નામના મળી, તેમ છતાંય શંકરભાઈ એમની લાઈફને અને એમના થિયેટર પ્રત્યેના પ્રેમને છેલ્લા ઘણા વર્ષોથી બહુ સરસ રીતે બેલેન્સ કરતા આવ્યા છે। થિયેટર પ્રેક્ટિસમાં પણ જવાનું અને ફેમિલીને પૂરેપૂરો ટાઈમ પણ આપવાનો, અને જોવા જેવી વાત એ છે કે એમના જીવનના સૌથી કપરા દિવસોમાં પણ એમનો થિયેટર પ્રત્યેનો પ્રેમ સહેજ પણ ઓછો નથી થયો અને એમણે એ પ્રેમને મરવા પણ નથી દીધો। અને આજના જમાનામાં જ્યારે થિયેટર પ્રત્યે બહુ ઓછી વ્યક્તિઓને પ્રેમ હોય છે, એવા સમયે મરતા થિયેટરને જીવંત રાખવા માટે એમણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે, અને એમના આવા જ પ્રયત્નોને કારણે અમે એમને બડે દિલવાલેની આ જ કેટેગરીમાં નોમિનેટ કર્યા છે। તો આવો મળીએ રેડ એફએમ પર શંકરભાઈ, બજાતે રહો બડે દિલવાલે। બડે દિલવાલે હું લગભગ 40 વર્ષથી થિયેટરમાં કામ કરું છું, ગમે તેવા નાના મોટા રોલ કરું છું અને પેટે પાટા બાંધીને પણ આ થિયેટર કરી રહ્યો છું, અને મારી ધંધો રિક્ષા ચલાવવાનો છે, એને બેલેન્સ કરીને પણ હું થિયેટર કરું છું અને મારા ઘરના વ્યક્તિઓને એને સંતોષ આપીને કે એમનું ભરણ પોષણ કરીને પણ થિયેટર કરી રહ્યો છું। બડે દિલવાલે બડે દિલવાલે એમની સાથે મેં જેટલો પણ સમય વિતાવ્યો ને એ દરમિયાન અમે એમના કુટુંબીજનોને પણ મળ્યા અને એમની સાથે થિયેટરમાં કામ કરનારા આર્ટિસ્ટને પણ મળ્યા, એટલે ઘણી મુશ્કેલીમાં એ જીવન વિતાવતા પણ ક્યારેય એમના મોઢા પર દેખાતું નહીં। એમનું કમિટમેન્ટ થિયેટર માટેનું એટલું જબરજસ્ત છે કે શંકરભાઈને વાત કરી, શંકરભાઈ નાનો રોલ છે તમે કરવા આવશો, એમણે ક્યારેય ના નથી પાડી અને એટલા જ કમિટમેન્ટથી રિહર્સલો આપે છે, એટલી જ સિન્સિયરિટીથી એમની ભૂમિકા હોય કે ના હોય રિહર્સલની પ્રોસેસમાં બેસે, જુએ, ક્યારેક સૂચનો પણ કરે। શંકરભાઈને હું 1975 બહુ સિલેક્ટેડ ડિરેક્ટર્સની સાથે કામ કરે પણ ગજબ ડેડિકેશન, અને એવું જરૂરી નથી કે મેજર રોલ હોય, એવું જરૂરી નથી કે એ કેરેક્ટરને લાંબુ ફૂટેજ મળ્યું હોય, મે બી એટલે એક ક્રાઉડ સિક્વન્સ ચાલતો હોય, પણ એમાં તમે શંકરભાઈ આવે અને એટલી જેન્યુઇનિટીથી કામ કરતા હોય કે જેટલી જેન્યુઇનિટીથી કદાચ લીડ એક્ટર પણ એ સિરિયસનેસથી કામ ના કરે, આવું મેં જોયું છે સર। એ તો ઘર બી સંભાળી લેશે અને નાટકનું બી સંભાળી લેશે, ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો કોઈ આડો કે વસ્તુ છે નથી, ઓછું વસ્તુ અમે ચલાવી લઈએ છીએ। હવે જો તમને લાગતું હોય કે બડે દિલવાલેની આ જ કેટેગરીમાં નોમિનેટ થયેલા શંકરભાઈને વોટ કરીને એમને બડે દિલવાલે બનાવવા જોઈએ તો એક SMS કરવાનો ચૂકતા નહીં, RED રેડ સ્પેસ AH સ્પેસ શંકરભાઈ અને લખીને મોકલી આપવાનું 58585 પર। હજી પણ હું થિયેટર કરીશ અને જીવીશ ત્યાં સુધી થિયેટર કરીશ। વીનસ ગ્રુપ પ્રેઝન્ટ્સ રેડ FM પર બડે દિલવાલે બડે દિલવાલે।